પછીનું ભારતની જાણકારી આપીશ. અહીં ઉપસ્થિત વિદ્યાર્થીગણ અને મારા વાલા શિક્ષકોને નમસ્તે. તમને બધાને મારા તરફથી 15મી ઓગસ્ટ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારતના લોકોને અન્ય યોજનાઓનો લાભ મળે છે.
સરકારે દીકરીઓના શિક્ષણ માટે અનેક યોજનાઓ ઘડી છે, જેનાથી દીકરીઓને શિક્ષણ સારી રીતે પ્રાપ્ત થાય છે. આ સિવાય મોબાઈલ, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર જેવા ક્ષેત્રોમાં પણ ભારત અગ્રતા ધરાવે છે. તેથી ઇન્ટરનેટના માધ્યમથી ઘણા લોકો રોજગારી મેળવી અને કમાઈ શકે છે. આમ ભારતની આઝાદી બાદ દરેક ક્ષેત્રમાં ભારતનો આગળ વિકાસ થયો છે, ઉન્નતિ થઈ છે, પ્રગતિ થઈ રહી છે. આપણે પણ પ્રયત્ન કરીશું કે આપણે આવી રીતે આપણી મહેનત દ્વારા ભારતને વિકાસશીલ વિકાસશીલ કરતાં વિકસિત દેશ બનાવી શકીએ. વાસ્તવમાં આઝાદી બાદ આપણા ભારતમાં નવો સૂર્યોદય થયો છે અને તે જ આપણું ઉજ્જવળ ભારત છે. વિદ્યાર્થી મિત્રો, મને સાંભળવા આજની મારી આ સ્પીચ હતી અને મને સાંભળવા માટે